દોસ્તો આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. સંયુક્ત માઇક્રોસ્કોપ સાદા માઇક્રોસ્કોપ કરતાં સંયુક્ત માઇક્રોસ્કોપ કઈ રીતે જુદું પડે છે? તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ હોય, સાદા માઇક્રોસ્કોપમાં સિંગલ લેન્સ હોય. મતલબ સાદો માઇક્રોસ્કોપ તો તમે જે નોર્મલ જોવો છો એ છે, જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ એને કમ્પ્લીટલી બનાવેલું હોય છે, નિર્માણ કરેલું હોય છે. દાખલા તરીકે તમે તમારી બાયોલોજી લેબમાં જે સ્લાઇડ જોવા માટે વાપરો છો, બારી પાસે લઈ જઈને પ્રકાશ એમાંથી પસાર કરતા હોય છે, તો એ જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપ ને આપણે કહીએ છીએ સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ હોય છે, વસ્તુ તરફના લેન્સ ને વસ્તુ કાચ અથવા તો ઓબ્જેક્ટિવ, અને આંખ તરફના લેન્સ ને નેત્ર કાચ અથવા તો આઈપીસ કહે છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ નો તફાવત છે. અહીં આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે બે લેન્સ, જેમાં જે વસ્તુની તરફ, ધારો કે વસ્તુ છે, એ વસ્તુને યુ અંતર રાખવાનું હોય છે. હવે એક બીજી વાત સમજીશું કે આ જે ઓબ્જેક્ટિવ છે, વસ્તુ તરફનો કાચ, જેને આપણે કહીશું વસ્તુ કાચ, એ વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ, ધારો કે આ તરફ એફ ટુ છે અને આ તરફ એફ વન છે, તો કેન્દ્ર લંબાઈથી જસ્ટ હવે થોડીક દૂર વસ્તુને મૂકવામાં આવે છે, નાનકડી વસ્તુ, નાની વસ્તુમાંથી આવેલું પ્રકાશનું કિરણ. આપણે જાણીએ છીએ કે એફ અને સી ની વચ્ચે રહેલી વસ્તુનું પ્રકાશ પ્રતિબિંબ એફ થી દૂર, સી થી દૂર, વાસ્તવિક ઉલટું અને વસ્તુથી મોટું પ્રતિબિંબ મળે છે. જાણો છો તમે? તો ધારો કે આ જે પ્રતિબિંબ દ્વારા, આ વસ્તુ દ્વારા મળતું પ્રતિબિંબ આપણે મેળવ્યું છે, આ પ્રમાણે એક ધ્રુવમાંથી પસાર થતું કિરણ લઈએ અને એક આને સમાંતર, સમાંતર લીધેલું કિરણ એ સામાંથી પસાર થશે એફ માંથી, એફ માંથી પસાર થઈ અને બીજા લેન્સની કેન્દ્ર લંબાઈના અંદરના વિસ્તાર, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈના અંદરના વિસ્તારમાં વાસ્તવિક મોટું અને વસ્તુથી એ ડેશ ના એ બી વસ્તુ છે, જેની હાઈટ, હાઈટ ઓફ ઓબ્જેક્ટ ધેટ ઇઝ એચ યુ. તો અહીંયા પણ ધારો કે ઓ એક્સ લઈએ તો આ પણ કેટલો થશે એચ ઓ. આ ફોકલ લેન્થ છે, ધેટ ઇઝ એફ ટુ આઈ એફ વન. આ ઓબ્જેક્ટિવ ની છે, આ વસ્તુ કાચ, કારણ કે વસ્તુ તરફનો કાચ છે, જેને શું કહીશું ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટ જોવા માટે. આ આંખ તરફનો કાચ છે, જેને નેત્ર કાચ અથવા આઈપીસ, નેત્ર કાચ અથવા આઈપીસ કહે છે. હવે આ વસ્તુનું પ્રતિબિંબ બી ડેસ એ ડેસ એ વાસ્તવિક ઉલટું અને વસ્તુથી મોટું પ્રતિબિંબ અહીં આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ પ્રથમ કાચ જે ઓબ્જેક્ટિવ છે એની ફોકલ લેન્થ આપણે શું કહીશું એફ ઓ, બીજા કાચના જે આઈપીસ છે આઈપીસ ની અંદરના વિસ્તારમાં પ્રતિબિંબ પડે છે, અને બંને આ ફોકલ લેન્થ ઓફ આઈપીસ બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ એલ કહીએ છીએ, જેને ટ્યુબ લેન્થ, ટ્યુબ લંબાઈ. ટ્યુબ લંબાઈ ની વ્યાખ્યા પૂછે કે માઇક્રોસ્કોપ માં ટ્યુબ લંબાઈ એટલે શું? તો નેત્ર કાચ અને ઓબ્જેક્ટિવ બંનેની કેન્દ્ર લંબાઈ વચ્ચેનું જે અંતર છે, મુખ્ય કેન્દ્ર વચ્ચે, બંનેના મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે એક્સ્ટ્રા ડિસ્ટન્સ છે, જેને આપણે શું કહીશું ટ્યુબ લેન્થ. આ ટ્યુબ લેન્થ આપણે વધારી ઘટાડી શકીએ, તમે માઇક્રોસ્કોપ નો યુઝ કરો છો તો તમે ટ્યુબ લંબાઈને વધારી ઘટાડી શકો છો, બંને ડિસ્ટન્સ ને એકબીજાથી દૂર કરી શકો છો અને નજીક પણ કરી શકો છો. હવે આ વસ્તુને આંખ જ્યારે જોવે
તો આંખને કેવી રીતે જોવું છે? આરંભથી ડિસ્ટિંક્ટ વિઝન તરીકે જોવું છે. તો ડિસ્ટિંક્ટ વિઝન તરીકે જોવું છે આંખને આરંભથી. તો આંખને એવી રીતે સેટ કરીએ કે આ વસ્તુનું પ્રતિબિંબને બીજા લેન્સ વડે મોટું કરવામાં આવે છે. તો પ્રથમ લેન્સ મેગ્નિફિકેશન, બીજા લેન્સ નું મેગ્નિફિકેશન, ધીસ ઇઝ ઓલસો કોમ્બિનેશન ઓફ લેન્સ. તો આંખ દ્વારા જયારે જોવામાં આવે, આ વસ્તુને જોવામાં આવે, તો આંખમાંથી નીકળેલો પ્રકાશનું કિરણ આ વસ્તુને આ પ્રમાણે જોશે. આંખને અહીંયા સેટ કરી, અહીંયા આંખ આ વસ્તુને જોશે. તો ધીસ ઇઝ સિમ્પલ ડાયગ્રામ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં જ્યારે તમે વર્ણન લખો તો વર્ણનમાં યાદ રાખશો કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વપરાય છે. વસ્તુ તરફનો જે લેન્સ હોય એ નાનો હોય છે, એની કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે. જ્યારે નેત્ર તરફનો કે છે, જેને નેત્ર કાચ અથવા આઈપીસ કહીએ, જે આકારમાં મોટો હોય છે, તેની કેન્દ્ર લંબાઈ વધુ હોય છે. વસ્તુને યુ જેટલા અંતરે યાદ રાખીશું, કેટલા અંતરે? યુ જેટલા અંતરે નેત્ર ઓબ્જેક્ટિવ થી યુ જેટલા અંતરે એચઓ ઊંચાઈની વસ્તુ એ બી ને મૂકવામાં આવે છે. આ એ બી નું વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ અંદરના વિસ્તારમાં પડે છે. બીજો લેન્સ હવે કેવી રીતે વર્તશે? સાદા માઇક્રોસ્કોપ તરીકે આને કેવું કરશે? મોટું પ્રતિબિંબ કરી દેશે. આપણે સાદા માઇક્રોસ્કોપમાં ખબર છે કે એક દિશામાં મોટું પ્રતિબિંબ મળતું હતું, અને આ જે અંતર છે એને આંખ આરામથી જોઈ શકે એ માટે આ ડિસ્ટન્સ આપણે શું કહીએ છીએ? ડિસ્ટિંક્ટ વિઝન નિયરર પોઇન્ટ અંતરે રચાય છે. તો આ વર્ણનને આપણે એક વખત નોંધી લઈએ, પછી એની ઇક્વેશન સાબિત કરીએ. અહીં આગળ બે લેન્સ છે, એક છે ઓબ્જેક્ટિવ અને એક છે આઈપીસ. અહીંયા એબી નું પ્રતિબિંબ એડેસ બીડેસ, એડેસ બીડેસ કરી દઈએ, એડેસ બીડેસ. તો આની હાઈટ એચઓ છે અને આની હાઈટ એચઆઈ છે. તો મોટામણી આપણે કોની? ઓબ્જેક્ટિવ ની, વસ્તુ કાચની ઓબ્જેક્ટિવ ની મોટામણી સૌ પ્રથમ ઓબ્જેક્ટિવ ની મોટામણી સમજીશું. ચલો મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ ની મોટામણી તો એચઆઈ અપોન એચઓ લઈ શકીએ, એચઆઈ અપોન એચઓ રિઝલ્ટ નંબર. ઓકે, કારણ કે આપણે જાણીએ છીએ કે વસ્તુ અને ઇમેજ ની હાઈટ જો આપણી પાસે હોય તો આપણે ઇઝીલી મોટામણી લઈ શકીએ. પણ અહીંયા યાદ રાખીશું કે એચઓ એ અક્ષ સાથે આંતરેલો ખૂણો, ધારો કે આ ખૂણાને આપણે બીટા લઈએ તો આ ખૂણો પણ કેટલો બનશે? બીટા બનશે. તો ત્રિકોણ ઓ એક્સ એફ ટુ માં, ત્રિકોણ ઓ એક્સ એફ ટુ માં મેઝરમેન્ટ એંગલ ઓફ ઓ ઇઝ ઇક્વલ્સ ટુ 90. બોલો ટેન બીટા કેટલા લખી શકાય? ટેન બીટા સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ઓકે, તો સામેની બાજુ કેટલી છે? એચઓ. પાછળની બાજુ કેટલી છે? એફઓ. કેટલા લખી શકાય? એચઓ અપોન એફઓ. તો અહીંયા એચઓ ઇઝ ઇક્વલ્સ ટુ એફઓ. બીજો ત્રિકોણ લઈએ આ તરફ, ત્રિકોણ એ ડેસ બી ડેસ એફ ટુ માટે, ત્રિકોણ એ ડેસ બી ડેસ એફ ટુ માં મેઝરમેન્ટ એંગલ ઓફ એ ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ 90. અહીંયા પણ ટેન બીટા લઈ શકે, જોશો અહીંયા ટેન બીટા સામેની બાજુ એચઆઈ
અને કર્ણ શું થશે? એલ લગભગ કે ડિસ્ટન્સ બહુ ઓછું છે એટલે આપણે એફ એલ લઈશું. તો એચ આઈ અપોન એન, તો એચ આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એલ એન થીટા. જો એચ ઓ અને એચ આઈ ની વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં આપણે મૂકીએ તો આપણને મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટ કેટલું મળશે? એમ ઓ ઇઝ ઇક્વલ ટુ એચ આઈ ની વેલ્યુ કેટલી છે? L tan beta. અને HO ની વેલ્યુ કેટલી છે? F not tan beta. Tan beta tan beta will be cancel. તો મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ L upon focal length of object. નંબર 2 નામ આપી દીધી. તો ઓબ્જેક્ટ નું મેગ્નિફિકેશન શોધી લીધું. હવે કોનું શોધવું છે? આઈ પીસ. આઈ પીસ નું મેગ્નિફિકેશન શોધવું છે. આઈ પીસ કેવી રીતે વર્તે છે? સાદા માઇક્રોસ્કોપ તરીકે. આઈ પીસ પોતે કઈ રીતે વર્તે છે? સાદા માઇક્રોસ્કોપ તરીકે. સાદા માઇક્રોસ્કોપ નું મેગ્નિફિકેશન આપણે ભણી ગયા છે. કેટલું હતું? 1 પ્લસ ટી અપોન એફ ઈ. અહીં આઈ પીસ એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તતો હોવાથી તેની મોટવણી એમ ઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ શું થશે? બી અપોન ઇક્વેશન નંબર 3. સંયુક્ત માઇક્રોસ્કોપ ની કુલ મોટામણી એમ હોય. અહીંયા બંને લેન્સ કોમ્બિનેશન છે તો કુલ મોટામણી એમ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? એમઓ ઇન્ટુ એમઈ. એમઓ ની વેલ્યુ કેટલી છે? એલ અપોન એફ નોટ. અને એમઈ ની વેલ્યુ કેટલી છે? 1 પ્લસ બી અપોન એફ. ધીસ ઇઝ સેડ ટુ બી મેગ્નિફિકેશન ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ જે સંયુક્ત માઇક્રોસ્કોપ ની મોટામણી છે. અહીંયા યાદ રાખીશું કે જો આ વસ્તુ અનંત અંતરે પ્રતિબિંબ રચાય તો આપણે જે ડી છે એ ડી ખૂબ જ મોટો હોય તો અહીંયા બંને હજુ આપણે સમજાવી શકીએ. જો વસ્તુ પ્રતિબિંબ ખૂબ જ દૂર રચાતું ખૂબ જ દૂર રચાય તો સમીકરણ 4 માં એકને અવગણતા મેગ્નિફિકેશન ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એફ નોટ ઇન્ટુ બી અપોન જ્યારે આપણને શોધવાનું કે ત્યારે સમીકરણ નંબર 5 નો ઉપયોગ કરીશું. બરાબર, એક ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણે જોઈએ.